ત્રણ વર્ષના બીકોમ કરતા છ મહિનાનો ટેલીનો કોર્સ કરેલો છોકરો હોય ને એ સારો અકાઉન્ટન્ટ હોય કોઈ સબ્જેક્ટને કેટલો ઇન્ટરેસ્ટિંગ બનાવવો એ પહેલી વસ્તુ તો ટીચર ઉપર આધારિત હોય એનઈપીમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ગવર્મેન્ટે જોગવાઈ કરી છે કે તમે એન્જિનિયર હોઈને પણ હ્યુમેનિટી સબ્જેક્ટ ભણી શકો આ બધા સબ્જેક્ટ ચૂઝ કરી શકો મારું ચાલે ને તો બીકોમ કોમ બીબીએના કોર્સ બંધ કરી દઉં કારણ કે હા તો બી જો એમાં બી કોમને એ બી આખામાં એક જ સબ્જેક્ટ ભણવા જેવો હોય છે ઇકોનોમિક્સ એ છોકરાઓ ભણતા નથી ઓકે સાહેબ છે ને મારા ફાધર એ કાયમ એમ કે બી કોમ બીબીએ થયેલા છોકરાને ઇકોનોમિક્સ નો આવડે ને તો એ અભણ કહેવાય ઓકે એટલે એનું કારણ છે ઓલા ત્રણ ત્રણ વર્ષ સુધી તમે ચાર ચાર એકાઉન્ટન્સી ભણો ઓકે બિચારા લાંબા લાંબા ઓલા અકાઉન્ટ્સ ખેંચે રાખે આ એ હાસ્યા ખેંચતા ખેંચતા હાસિયામાં ધકેલાઈ જાય એને ખબર ન હોય અને કાંઈ ક્યાંય કામ આવતું નથી રિયલ લાઈફમાં કારણ કે એ અકાઉન્ટ્સ પ્રેક્ટિકલ લાઈફમાં કંઈ કામ ન આવતા તમારે એકચ્યુલી બારમા સુધીમાં જેટલું અકાઉન્ટ્સ ભણી લો ને એટલું આખી જિંદગી માટે ઇનફ હોય છે એનાથી વધુ કાંઈ ન ભણો ને અકાઉન્ટન્સી તમારે ખાલી એન્ટ્રી પાડવાની હોય ડબલ એન્ટ્રી એટલું આવડી જાય તો બાકીનું અકાઉન્ટ્સ તો ટેલીમાં લખાય છે બીકોમમાં ટેલી વાપરતા શીખડાવતા નથી ત્રણ વર્ષના બીકોમ કરતા કરતાં છ મહિનાનો ટેલીનો કોર્સ કરેલો છોકરો હોય ને એ સારો અકાઉન્ટન્ટ હોય ઓલાને આવડતું કાંઈ ન હોય ઓકે અને ટોટલ યુઝલેસ સબ્જેક્ટ્સ પણ આવે પછી બીકોમની કોલેજવાળા પ્રોફેસર રોદણા રોવે કે છોકરાઓ ભણતા નથી અને ક્લાસમાં ધ્યાન નથી દેતા પણ કંઈક મજા આવે એવું ભણવાનું હોય તો ધ્યાન આપે ને ઓકે મારે તો છોકરા રજા નથી પાડતા કોઈ દી હજી ગઈ એક્ઝામ્પલ દઉં એક છોકરી પાર્ટીમાં જવાની હતી મન પરમ દી કઈને ગઈ કાલ નહીં આવું તો કાલે આવી ગઈ કે પાર્ટીમાં વહેલી નીકળી ગઈ પાર્ટીમાંથી વહેલી નીકળી ગઈ ક્લાસ કરવા માટે સાંભળું છે ક્યાંય મેં તો કેટલાય સાંભળ્યા છે આખો ફેમિલી લગ્નમાં જતું હોય ને જે છોકરો છોકરી અહીંયા ભણવા આવતો હોય લગ્નમાં ન જાય એમ કે ક્લાસ નહીં મિસ કરું ઓકે મારે કેટલાય સ્ટુડન્ટ્સ આગળ બેચવાની ધડ કરે હું એમ કહું બેસી જાઉં ને ભાઈ શું ફેર પડે છે તો મને એમ કે સર જિંદગીમાં ક્યારેય પહેલી બેન્ચે નથી બેઠા અમે તો છેલ્લી બેન્ચના ખેલાડી જી આ તો પહેલી બેન્ચે તમારામાં બેસી જઈ એનો મતલબ શું થયો એને એ જિંદગી પર છેલ્લી બેન્ચે શું કામ બેઠો હશે એ સબ્જેક્ટ એવા ભણ્યો હશે જેમાં એને ઇન્ટરેસ્ટ નહીં હોય સૌથી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ તમારી સ્કૂલમાં હતો આ અને હ્યુમેનિટીસ કહેવાય સોશિયલ સાયન્સ કે સોશિયલ સ્ટડીઝ સામાજિક વિજ્ઞાન તમે જે ભણાવો એ ઓકે અને સ્કૂલવાળા એવા મહાન હોય ને કે સ્કૂલના સૌથી ઠોબારા ટીચરને સામાજિક વિજ્ઞાન આપી દે મેં તો જોયેલા જ એ સબ્જેક્ટ કેમે લોકેટ થાય મને સ્ટુડન્ટ્સ કહે ને કે સર આ તમે બધું ભણાવ્યું મૂળભૂત અધિકાર નહીં એ બધું સ્કૂલમાં તો ભણણાતા પણ ત્યારે કંઈ સમજાણું નહોતું અને શું ભણીએ છે એ ખબર નહોતી તમારા ટીચર સારા હોય ને તો જ તમને સબ્જેક્ટ ગમે યાદ રાખજો અને તમારી આખી સ્કૂલ લાઈફમાં કોલેજ લાઈફમાં યાદ કરી લો તમને એ જ સબ્જેક્ટ ગઈમો હશે જેના ટીચર સારા હશે તો કોઈ સબ્જેક્ટને કેટલો ઇન્ટરેસ્ટિંગ બનાવવો એ પહેલી વસ્તુ તો ટીચર ઉપર આધારિત હોય બીજી વસ્તુ કોમર્સ વાળા સબ્જેક્ટ જ ડેડ છે ટોટલ બોરિંગ સબ્જેક્ટ છે કોઈ પ્રેક્ટિકલ યુઝ નથી તમે સમજો છોકરો બીકોમ કરવા આવ્યો છે બિચારો ધંધો શીખવા માટે તમે એને અકાઉન્ટ શીખડાવો છો ઓકે અને એ અંગ્રેજોએ હતા કોર્સીસ ક્લર્ક પેદા કરવા માટે હવે શું કામ એ આમને એમ ચાલું રાખે જે મને સમજાતું નથી મારું ચાલે ને બી બીબીએ ખતમ કરી નાખું અને એક નવો કોર્સ બનાવવું બેચલર ઓફ હ્યુમેનિટીઝ એમાં તમને કોમર્સ ભણાવવું હું ઓકે મેનેજમેન્ટ જેટલું કામ લાગતું હોય બિઝનેસમાં એટ એવો એકાદો સબ્જેક્ટ નાખી દઉં બાકી કન્સ્ટિટ્યુશન ભણાવવું હિસ્ટ્રી ભણાવવું જોગ્રફી ભણાવવું ઇકોનોમિક્સ ખાસ ભણો સાહેબ ઇકોનોમિક્સ આ તમે જે કોર્સ કરો છો ને એનો સૌથી પ્રેક્ટિકલી યુઝફુલ સબ્જેક્ટ લાગશે તમને ઇકોનોમિક્સ બંધારણ ક્યારે કામ લાગશે ઈશ્વર ન કરે તમને કોઈ દી કામ લાગે તમારા મૂળભૂત અધિકાર ન મળે ત્યારે તમને કામ લાગશે ઓકે હા સરકાર ક્યાંક ભૂલ કરશે તો રોજ તમે જોશો ઓકે પણ તમને નહોતી ખબર પડતી તો તમારા જીવનમાં કંઈ ફેર નહોતો પડ્યો ને ડાયરેક્ટલી તમારા જીવનમાં પર્સનલી જેનાથી ફરક પડશે એ હશે ઇકોનોમિક્સ તમે ડૉક્ટરો તમે એન્જિનિયરો તમે ગમે એ કામ કરતા હો તમે ઇવન જોબ કરતા હશો તમને ખબર હશે કે ઇકોનોમી કઈ બાજુ જવાની ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું તમને ખબર પડશે મારા પૈસા કઈ રીતે વાપરવા એ તમને ખબર પડશે ઓકે એટલે આ આ બધું જે આપણે ભણીએ છીએ ને એ સબ્જેક્ટ્સ જ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે ઓકે મને ઘણા સ્ટુડન્ટ્સ કહે કે સર ભણવામાં હું ડફર છું હું પહેલી વસ્તુ મગજમાંથી ડફર શબ્દ કાઢનારું ઓકે ડફર કોઈ હોતું નથી ઓકે તમને હજી સુધી જે સબ્જેક્ટ્સ મળ્યાતા બની શકે ભાઈ દરેક એન્જિનિયર થયેલા છોકરાનું થોડી ઇન્ટરેસ્ટ હોય એન્જિનિયરિંગનું એનઇપીમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ગવર્મેન્ટે જોગવાઈ કરી છે કે તમે એન્જિનિયર હોઈને પણ હ્યુમેનિટી સબ્જેક્ટ ભણી શકો આ બધા સબ્જેક્ટ ચૂઝ કરી શકો ઓકે તો બીકોમ કોમ બીબીએ તો ખરેખર કોઈ યુઝલેસ કોર્સીસ છે એના કરતાં બેટર જે આર્ટ્સ કરો જો જીપીએસસી યુપીએસસીનું પહેલેથી ગોલ હોય ટ્વેલ્થ જસ્ટ પાસ કર્યું હોય તો બેસ્ટ કોર્સ તમારા માટે બેચલર ઓફ આર્ટ્સ તમને એમ થાય કે શું જોબ મળશે બી કોમને એ જોબ મળે ને એ જ જોબ બી એને મળે બી કોમને એવું કાંઈ આવડતું નથી હોતું કે જે નોકરીએ કામ લાગે કોઈ વસ્તુ નથી આવડતી હોતી ઓકે મારી ભેગા રહેલા છોકરા દિલ્હીમાં તો મોટાભાગના ક્યાં ગુજરાત બહાર મોટાભાગના આર્ટ્સ જ બને છે અને બેંકમાં જોબય કરતા જ હોય છે આપણે લોકોને મનમાં એમ છે કે બીએ કરે તો બેંકમાં થોડી ભાઈ બીકોમને શું ભણાવે એવું કે બેન્કમાં કામ લાગે તો ઘણા ઢબુના ઢ આવીને શું કે ખબર છે અકાઉન્ટ સાવડતું હોય તો કામ લાગે ને અરે યાર તમે શું વિચારો જો એસબીઆઈની પચાસ હજાર બ્રાન્ચ છે એક એક બ્રાન્ચના અકાઉન્ટ થોડી દરેક બ્રાન્ચ લેવલે લખાતા હોય જરાક બુદ્ધિ તો વાપરો અકાઉન્ટ થોડી ક્લર્ક લખતો હોય અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ જુદો હોય ક્લર્કે શું કરવાનું કસ્ટમર ડીલ કરવાનું છે બીઆઈ કરી શકે બી એ કરી શકે ગમે કરી શકે કસ્ટમર ડીલ કરવા માટે બીકોમની શું જરૂર છે તમે કેદી જઈને બેંકના અકાઉન્ટ્સ લખાવ્યા કયો જઈ મને તમે શું લખાવો પાસબુક એમાં શું કરવાની હોય એન્ટ્રી પાડવાની હોય ચેક જમા કરાવો શું કરવાની એન્ટ્રી પાડવાની સિમ્પલ ઓપરેટ કરવાનું છે યાર ઓકે એટલે બેસ્ટ સબ્જેક્ટ મને પૂછો તો આર્ટ્સ હા તમારે પ્રોફેશનલ કોર્સ કરવો હોય તો કરી શકો ઓકે એ અલગ વસ્તુ છે બી કોમ બી બી એ મને કોઈ યુઝલેસ કોર્સીસ લાગે